નમસ્કાર એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કરજણના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા, કચેરીના કર્મચારીઓમાં પકડાટ। જન્મથી જ બાળકના પગ વાંકા હોય તો તે વિકલાંગ નથી, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં થાય છે સારવાર। આવા બાળકોની સારવાર અને પગ વાંકા હોય તેવા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ છે। કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો। ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદમાં પણ ફાટા તળાવમાં ઉભરાતી ગટરોથી નળકાકાળની પરિસ્થિતિ। ગંદકીના સામ્રાજ્યથી વાહન ચાલકો, રાજદારીઓ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ, રોગચાળાની દહેશત। ભરૂચ જિલ્લામાં ભાજપ રમત ગમત સેલ દ્વારા જાડેશ્વરની કેજીએમ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાય। નાયબ મુખ્ય દંડક વિશ્વનભાઈ પટેલે પણ વોલીબોલની રમતમાં ભાગ લીધો। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાઓ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। કરજણના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના છટકામાં ગોઠવાઈ જતા કચેરીના કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો। ધમકી કે હું પોલીસ મોકલીશ તારા ઘેર, તું પૈસા નહીં આપે તો, એ જેથી ગભરાઈને મેં એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવીને એસીબીના સાહેબે પકડી નાખ્યા અમને। ધમકી કે હું પોલીસ મોકલીશ તારા ઘેર, તું પૈસા નહીં આપે તો, એ જેથી ગભરાઈને મેં એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવીને એસીબીના સાહેબે પકડી નાખ્યા અમને। કરજણ તાલુકા સેવા સદનમાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પરમાર રૂપિયા 5000ની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અધિકારીના હાથે ઝડપાઈ ગયા હતા। લાંચે તત્વોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર કરજણ પોર સિનોર બેઠકની પેટા ચૂંટણીમાં વાહન ભાડે આપનારાનું નાણાનું બિલ પાસ કરવા બાબતે વારંવાર વાહન માલિકે માંગતા રૂપિયા હતા, જેના કારણે વાહન માલિકે ચેતન ગોવિંદભાઈ રબાડીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરીમાં જાણ કરતા મંગળવારના રોજ વાહન માલિકના હાથે 5000ની લાંચ સ્વીકારતા કરજણના નાયબ મામલતદાર જેડી પરમાર રંગે હાથ ઝડપાઈ ગયા હતા। વાહન માલિકે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે મારા વાહનના નાણાં બિલ બાબતે નાયબ મામલતદાર જેડી પરમારે તારા ઘરે પોલીસ મોકલીશ એવી ધમકી આપી હોવાની પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા હતા। વિધાનસભાની ચૂંટણી જઈ, પેટા ચૂંટણી, એ ચૂંટણીમાં મારી ઇકો ગાડી મતદાર રથ તરીકે ઉપયોગ કરેલો। હવે ચૂંટણીનું વિધાનસભાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીનું એનું પેમેન્ટ પણ મારા ખાતામાં આવી ગયેલું, પણ તે છતાં એનું જે પૈસા છે એ વારંવાર જેડી પરમાર સાહેબ માગણી કરે કે મારા જે પૈસા છે ગાડી ફેરવી લે, એ લોચ માગણી વારંવાર કરેલ, મારી પર ફોન કરેલ, ફોનમાં મને ગાળો બોલીને ધમકી આપેલી છે કે તું પૈસા નહીં આપીશ તો હું આમ કરીશ તેમ કરીશ, એ વારંવાર ગાળો બોલે છે, જેથી કંટાળીને મેં એસીબીનો સંપર્ક કર્યો। એસીબીનો સંપર્ક કર્યો એટલે પછી મેં 5000, મારી જોડે પહેલાં 20000 માગ્યા, તું સાહેબ મારી જોડે 20000 રૂપિયા નથી, તો કે સારું જે બને એ આપી જાય, એટલે મેં 5000નું તૈ એ કર્યું એસીબીએ, 5000ની લોચ માગી, 20000 માગ્યા પણ 20000 મારી જોડે નહોતા, તો પછી મેં 5000 આપ્યા, તો કે હું વચ્ચે માણસ મોકલું છું એમને આપી દેજો, એટલે જે વારંવાર માગતા મેં એસીબી સાહેબનો કોન્ટેક્ટ કર્યો તો એ ફરિયાદ આપી અને એના આધારે પરમાર સાહેબને વચ્ચે લેવા આવેલા વ્યક્તિ કોઈ હસમુખભાઈ કરીને છે, એમને કીધેલું કે જેડી પરમાર સાહેબના પૈસા છે તમે આપી દો, કાલે રાત્રે મારા પર ફોન આવેલો, પછી આજે આવેલો, એ બધા એવિડન્સ રેકોર્ડિંગ મેં એસીબીને આપેલા છે અને મને જે ગાળો બોલેલી છે જેડી પરમાર સાહેબે
એ પણ રેકોર્ડિંગ મેં આપેલા છે. તમને કેવા પ્રકારની ધમકી મળી? ધમકી કે હું પોલીસ મોકલીશ તારા ઘેર, તું પૈસા નહીં આપે તો. એ જેથી ગભરાઈને મેં એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવીને એસીબીના સાહેબે પકડી નાખ્યા. ભરૂચ જિલ્લા ભાજપ રમતગમત સેલ દ્વારા જાડેશ્વરની કેજીએમ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લી મૂકવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાંથી 20 જેટલી અલગ અલગ ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયત કૌશિક પટેલ અને સહકન્વીનર પિંકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહ્યા હતા. આ સૌથી ઉત્તમ કાર્યક્રમ કે જિલ્લામાં 20 ટીમો ભેગી કરવી આ સમયે, અને એ ખરેખર એક સુંદર કોર્ટનું નિર્માણ પણ કર્યું છે, એ ખરેખર અભિનંદનને પાત્ર છે. 20 ટીમ ભેગી થાય એટલે એક ગામથી બીજો ગામનો પ્લેયર એ પોતે ભેગા થઈને એક ફેલોશિપ થાય છે, મિત્રતા વધે છે, ભાઈચારો વધે છે. અને આજ ભારતીય જનતા પાર્ટીની યુવા ટીમ આખી આજ આ એક પ્રક્રિયા છે અને જેનાથી આ ફેલોશિપ વધે છે, અંતર વધે છે અને આપણે એક સારા રમત પ્રત્યેનું આપણે પ્રોત્સાહન જાણીએ છીએ, એકબીજાની રમત શીખીએ છીએ. કરજણની વિધાનસભા પેટા ચૂંટણીની અંદર બીથલી ગામ હું બહુ રમેલો ત્યાં આગળ એ પ્રસ્થાન એ જગ્યા મને ખાસ યાદ છે. ને પ્રચાર કરતો કરતો છગનને ઘરે ગયો, બરાબર છે, બધા ઓળખે છે, છગન બહુ ફેમસ પ્લેયર હતો અને છગનને ઘરે જવાનું મારે થયું હતું અને એ મિત્રતાના ભાવે ત્યાં આગળ આટલા વર્ષો પછી પણ એને મળવાનું થયું હતું. તો આ રમત જ આવી છે કે જેનાથી આપણી મિત્રતા વધે છે, ફેલોશિપ વધે છે અને વર્ષો વર્ષ સુધી આપણે એકબીજાને યાદ રાખીએ છીએ અને સંબંધો કેળવીએ છીએ. તો વધુ ના કહેતા બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. હારા વો નહીં જો કભી જીતા નહીં, આ બહુ સરસ એક શેર છે. હારા વો નહીં જો કભી જીતા નહીં, હારા વો હૈ જો કભી ખેલા નહીં. રાતીપુરા સહિત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો પડતા ખેડૂતો ફરી એકવાર મૂંઝવણ અનુભવી રહ્યા છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગત મોડી રાતથી જ અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. આખી રાત ભર શિયાળે વરસાદ પડવાનું શરૂ થયું હતું અને આજે સવારથી જ આખો દિવસ સતત ભારે વરસાદ તૂટી પડતા ભર શિયાળે ચોમાસાનો માહોલ છવાયો હતો, જેમાં ખાસ કરીને કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો પડ્યો છે, જેમાં આ માવઠાથી કપાસ, તુવેર, ઘઉં, શાકભાજી, શેરડીના પાકને નુકસાન થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોરોના પછી છેલ્લા 2 માસમાં 2 વાર માવઠા કમોસમી વરસાદના મારથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કપાસની સિઝન પૂર બહારમાં ખીલી ઉઠી છે. નર્મદામાં ચાલુ સાલે કપાસનો મબલક પાક થયો છે, ખેડૂતોના ખેતરમાં કપાસ તૈયાર થઈને નીકળી રહ્યો છે. આવા સમયે વરસાદથી કપાસ પલળી જતા કમોસમી વરસાદથી કપાસ પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. કપાસના ભાવ પણ સારા મળી રહ્યા છે ત્યારે આ બગડેલા કપાસથી ખેડૂતોને નુકસાન થવાની પણ ભારે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. તે ઉપરાંત તુવેરના છોડ ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં પીળા ખીલેલા ફૂલો તુવેરનો પાકને પણ બગાડ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તુવેર, પાપડી અને શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ફૂલો પણ ખરી પડ્યા હતા. આજે ખેતરમાં પાણી ભરાવાથી ખેતીના પાકને નુકસાન થવાની ચિંતાઓ પણ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. પાક બચાવવા ખેતરોમાં નીકળ્યા હતા અને ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાવાથી અંદર જઈ શક્યા ન હતા અને ખેડૂતો ઊભા પાક બચાવવા જોતરાઈ ગયા હતા. હાલ શિયાળાની ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે કમોસમી વરસાદના માહોલથી વાતાવરણ બરફ જેવું ઠંડુ થઈ જતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ભરૂચમાં કમોસમી વરસાદમાં પણ ફાટા તળાવમાં ઉભળાતી ગટરોના કારણે ચોમાસાની ઋતુ જામી હોય તેમ સ્થાનિકોને પણ રોગચાળાની દહેશત સતાવી રહી છે. ગટરનું ગંદુ પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
भरूच शहर में चौमासानी ऋतु में समग्र भरूच शहर मार्गो नु सत्यानाश वळी गयो हतो, परंतु साथे साथे भरूच नगरपालिका सफाई अभियान में पण सदंतर निष्फळ निवड्यू छे। भरूच शहर में दिवाळी बाद पण फाटा तळाव, डभोयावाड, भठियाळवाड सहित गांधी बजार सुधीना जाहेर मार्गो पर खुली गटरोनी समस्या हल थई नथी, जेना कारणे कमोसमी वरसाद वरसता सामान्य अमी छाटा में पण खुली गटरोनु प्रदूषित पाणी जाहेर मार्गो परथी पसार थता आ प्रदूषित पाणी माथी पसार थता राहदारीए पोताना कपड़ा ऊंचा करीने पसार थवानो वाळो आव्यो हतो। वाहन चालकों ने भारे हालाकी भोगवी पड़ी रही है। खुली गटर ना प्रदूषित पानी जाहिर मार्गो पर पसार थता वेपारी ने भारे हालाकी भोगवी पड़ी रही है। वारंवार रजूआत करवा छता भरूच नगरपालिका जाड़ी चामड़ी अधिकारी पदा अधिकारी पेट नु पानी हलतु न होवाना कारण स्थानिको भारे त्राहिमाम पुकारी उठ्या छे। आज रोज वहेली सवार थी भर शियाळे चोमासानी ऋतु नो माहौल जाम्यो होय तेम कमोसमी वरसाद वरस्यो हतो, जेना कारणे फाटा तळाव विस्तार मां जड़बंबाकारनी परिस्थितिनुं निर्माण थयुं हतुं। भरूचना फाटा तळाव, कतोपर बजार, गांधी बजार, डबोयावाड़ सहित आसपासना जाहेर मार्गो अत्यंत बिस्मार छे। जाहेर मार्गोनी खुल्ली कुंडीओना कारणे वाहन चालको अकस्मात तो भोग पण बनी रह्या छे। बिस्मार बनी गयेला मार्गोने कारणे रिक्षा चालकोनुं मेंटेनन्स पण वधु आवतुं होय छे। खराब रस्ताओना कारणे ग्राहको पण खरीदी करवा न आवता वेपारीओने पण हालाकी भोगवी पड़ी रही छे। वेपारी एसोसिएशन द्वारा पण अत्यार सुधीमां 61 वखत लेखित रजूआत, आंदोलन करवा छता पण भरूच नगरपालिकाना अधिकारीओने पदा अधिकारीओना पेटनुं पाणी हलतुं न होवाना आक्षेपो वेपारी मंडळ करी रह्युं छे। भरूच नगरपालिका आ विस्तारना लोको साथे ओरमायुं वर्तन केम राखे छे ते प्रश्न समजातो नथी। कमोसमी वरसादना कारणे गटरना प्रदूषित पाणीमांथी आजे लोकोए पसार थवानो वारो आव्यो हतो, ત્યારે બેવડી ઋતુમાં ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત લોકોમાં ઊભી થઈ છે। અત્યંત દુર્ગંધવાળા પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારમાં ડોક્યું સુધા કરવા તૈયાર નથી। ત્યારે કમોસમી વરસાદમાં અમી છાટાણ સાથે સામાન્ય વરસાદ વરસવા છતાં પણ આ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા જામ થઈ ગયેલી ગટરોની સાફ સફાઈ ક્યારે કરવામાં આવશે તે પણ પ્રશ્ન ઉભો થયો છે। દિવાળી બાદ પણ આ વિસ્તારમાં કોઈ પણ જાતની સફાઈ ન થઈ હોવાના પણ આક્ષેપો લાગ્યા છે। ત્યારે ભરૂચ નગરપાલિકા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કેમ રાખે છે તે એક પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે। ત્યારે જોવું એ રહ્યું કે સમગ્ર અહેવાલ બાદ આ વિસ્તારમાં સફાઈ અભિયાન ભરૂચ નગરપાલિકા કરાવે છે કે નહીં। ભરૂચ જિલ્લામાં ભર શિયાળે ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। આપણે ભરૂચ શહેરના પાટા તળાવ વિસ્તારમાં છે, આપ જોઈ રહ્યા છો ભરૂચ શહેરના પાટા તળાવ વિસ્તારમાં આજે ભર શિયાળે ચોમાસાની ઋતુની જમાવટ થઈ હોય તેમ લાગી રહ્યું છે। સતત વરસાદી પાણીના કારણે ગટરો ઉભરાઈ રહી છે, દુર્ગંધવાળું પાણી જોવા મળી રહ્યું છે અને કેટલાક લોકો આ ગંદા પાણીમાંથી પસાર થતા હોય જેના કારણે ભયંકર રોગચાળાની પણ દહેશત વર્તાઈ રહી છે। આ વિસ્તાર વારંવાર મીડિયાના માધ્યમથી બતાવવામાં આવ્યો છે, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેમ લાગી રહ્યું છે। ખુલ્લી ગટરો હોય, ખુલ્લી ગટરોના પ્રદૂષિત પાણી અહીંયાથી રોડ પરથી પસાર થતા હોય છે, અહીંયાથી રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય પસાર થતા હોય છે। આજે ભર શિયાળે પણ એટલે કે દિવાળી પછી પણ હજુ સુધી આ વિસ્તારના કામો થયા નથી અને ખુલ્લી ગટરો આજે પણ જોવા મળી રહી છે। પ્રદૂષિત પાણીના કારણે અહીંયા જો કોઈ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે, ત્યારે ભરૂચ નગરપાલિકે તાકીદે તાત્કાલિક ધોરણે આ ગટરની સાફસફાઈ કરાવવાની હોય છે અને પાણીનો નિકાલ કરવાનો હોય છે। હજુ કમોસમી વરસાદ એટલો વરસ્યો નથી, છતાં પણ ઉભરાતી ગટરોના કારણે પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યું છે। ત્યારે સ્વચ્છતાની વાત કરતી ભરૂચ નગરપાલિકા માટે આ એક શરમજનક અહેવાલ કહી શકાય। જોવું એ રહ્યું કે સમગ્ર અહેવાલ બાદ હવે ભરૂચ નગરપાલિકા દ્વારા આ જે ખુલ્લી ગટરો છે, જે બિસ્માર માર્ગો છે, જે ખુલ્લી ગટરોના કારણે ઢાંકણાઓ અટી ગયા છે જેના કારણે બાળકો માટે આ વિસ્તાર જીવલેણ બની ગયો છે, છતાંય ભરૂચ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। ત્યારે હાલ ભર શિયાળે પણ કમોસમી વરસાદના કારણે અહીંયા ચોમાસાની ઋતુનો જમાવટ ભરૂચ શહેરમાં જોવા મળી રહ્યું છે। એસએમપી ન્યૂઝ ભરૂચ। જન્મથી જ બાળકના પગ વાંકા હોય તો તે વિકલાંગ નથી। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં થાય છે આવા બાળકોની સારવાર અને પગ વાંકા હોય તેવા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ થઈ રહી છે અને 72 જેટલા બાળકોએ સારવાર પણ લીધી છે। જુઓ શું છે વિશેષ રજૂઆત। 29 થી 4 ડિસેમ્બર સુધી ડ્રોપઆઉટ નેગ્લેક્ટિવ જે બાળકો છે એ બાળકો મધ્યે કેમ્પ ચાલી રહ્યો છે અને અત્યારે અમારી પાસે ભરૂચ જનરલ હોસ્પિટલની અંદર 72 બાળકો એનરોલ છે, એમાંથી 50% ક્યોર થઈ ગયા છે અને બીજા 50% ઓન ટ્રીટમેન્ટ છે અને જે ડ્રોપઆઉટ બાળકો છે એ લોકોને મધ્યે અત્યારે અમે કેમ્પ કરી રહ્યા છીએ।
અને અત્યારે બાળકો બધા ખૂબ જ સારી રીતે ચાલી પણ શકે છે, દોડી શકે છે, સ્કૂલમાં પણ જઈ શકે છે અને અત્યારે હાલ અમારી પાસે 72 બાળકો. સામાન્ય રીતે મહિલાના ગર્ભાશયમાં રહેલા બાળકનો પગ વાંકો થઈ જતો હોય અને જ્યારે તેનું જન્મ થતો હોય ત્યારે બાળક વિકલાંગ હોવાનું માની લેતા હોય છે, પરંતુ જન્મજાત જ પગ વાંકો હોય તેવા બાળકોની પણ સારવાર શક્ય બની ગઈ છે અને આ સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષમાં 72 બાળકોએ સારવાર કરાવી પોતાના પગ સીધા કરાવ્યા છે. અને આજે પણ ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ જ્યારે કોઈ માતા પોતાના બાળકને જન્મ આપતી હોય ત્યારે તેનો પગ જો વાંકો હોય તો તે બાળક વિકલાંગ હોવાનું માની લેતા હોય છે, પરંતુ તેવા બાળકો વિકલાંગ હોતા નથી અને આ બાળકોને જે તે સમયે સારવાર મળતી ન હોવાના કારણે બાળકના માતા પિતા વિકલાંગ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ધક્કા ખાતા હોય છે, પરંતુ જન્મજાતથી જ પગ વાંકા હોય તેવા બાળકોની સારવાર શક્ય બની ગઈ છે. સુમૈયા શબ્બી લોખંડવાલા, હું જાયદાની મમ્મી બોલું છું. અપને મારી બેબી તારે થયેલી તો પગ બહુ ક્રોસ હતા, પણ મેં આજ છોડી દીધેલી કે આનો પગ ફાઇન થશે. 2-3 ડૉક્ટરને બતાવી તો ના પાડેલા કે ઓપરેશન કરાવવું પડશે. તો મેં બહુ રડતી હતી, કુણાલ સરના પાસે આવી તો કુણાલ સર કહે તો તમે ના રડો, એના ટ્રીટમેન્ટ ફાઇન થઈ જશે, ઓપરેશન કરવાની બી જરૂરત નથી. પણ કુણાલ સરને એવા ધ્યાન આપે કે બરાબર એના પગ ફાઇન થઈ ગયા, હવે ચાલતી થઈ ગઈ. હમણાં સુધી મેં એમને બતાવ્યા પણ ફાઇન છે પગ. કુણાલ સરને થેન્ક યુ, બહુ શુક્રિયા. એમના ટ્રીટમેન્ટની ફાઇન હતી. એમની કઈ કેવી રીતે ટ્રીટમેન્ટ કરાવી? કઈ એને? એમને 4 મહિના સુધી પ્લસ્તર કરું, એના પછી કસરત કરાવવાના, પણ રેગ્યુલેટર એને ધ્યાન આપવાના. પરેજે કંઈ નહીં, પણ ધ્યાન રેગ્યુલેટર આપવાના કીધેલું. બૂટ પહેરાવે? હા, બૂટ પહેરાવે છે. આપણે 2 વર્ષ સુધી અમે બૂટ પહેરાવે, 6-6 મહિને બૂટ બદલવાના. પણ ટ્રીટમેન્ટ કુણાલ સરને કીધેલું કે એને બરાબર ધ્યાન આપજો. મારું નામ નસરીન છે. મારા બાબાને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે, બહુ સારું રિઝલ્ટ છે અને હમણાં પણ ટ્રીટમેન્ટ ચાલુ જ છે એની. મારા બાબાને જન્મથી જ પગ ક્રોસ છે, હમણાં બહુ સારું રિઝલ્ટ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જન્મજાતથી વાંકા પગ ધરાવતા બાળકોની સારવાર થઈ રહી છે અને તેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર કૃણાલ ચાંપાનેરીએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મહિલા જ્યારે પોતાના બાળકને જન્મ આપતી હોય ત્યારે તેનો પગ વાંકો હોય તો તેઓ દોષનો ટોપલો કુદરતના માથે નાખતા હોય છે, પરંતુ આવા બાળકોને સમયસર સારવાર અપાવીને પણ પોતાના બાળકનો પગ સીધો કરાવી શકે છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 72 બાળકોના વાંકા પગ સીધા થયા છે, જેમાં સૌ પ્રથમ જે બાળકો પગ વાંકો હોય તેને પ્લાસ્ટર વડે સીધો કરવાના પ્રયાસો કરે છે અને આ પ્લાસ્ટરનો પટ્ટો લગભગ 6 મહિના સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ એક નાનું ઓપરેશન કરવાથી બાળકનો વાંકો પગ સીધો થઈ જતો હોય છે અને અત્યાર સુધીમાં આવા 72 બાળકોને સારવાર આપી તેમના પગ સીધા પણ થયા છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત આવા બાળકો હોય તો તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે અને જન્મજાતથી જો બાળકનો પગ વાંકો હોય તો તે બાળક 18 વર્ષની ઉંમરમાં પણ તેની સારવાર થઈ જાય તો બાળક માટે લાભદાયક માનવામાં આવે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે પણ જન્મજાતથી વાંકા પગના બાળકોની સારવાર કરવામાં આવી હતી ત્યારે લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર કૃણાલ ચાંપાનેરીએ પણ લોકોને અપીલ કરી હતી. ક્લબ ફૂટ એટલે કે જન્મજાત પગના પંજાનું વાંકાપણું હોવું મોટે ભાગે દર હજાર બર્થમાં એકને આ ડિસીઝ થતો હોય છે યુઝ્યુઅલી, તો તેની સારવાર જન્મ્યા પછી જો તરત કરવામાં આવે, ઇગ્નેસિયો પોન્સેટી દ્વારા કહેવામાં આવેલી અને એમના દ્વારા એમના સૂચવવામાં આવેલી એક ટ્રીટમેન્ટ છે, એને પોન્સેટી ટેકનિક કહેવામાં આવે છે. તેમાં બાળકને મલ્ટીપલ પ્લાસ્ટર્સ અમે આપતા હોઈએ છીએ વિથ ધ ગેપ ઓફ એપ્રોક્સિમેટલી 10 ડેઝ, અ વીક ઓર 10 ડેઝ. દર અઠવાડિયા અથવા 10 દિવસના અંતરે અમે પ્લાસ્ટર ચેન્જ કરતા હોઈએ છીએ અને ધીરે ધીરે પગ જે વાંકા જે હોય છે ધીરે ધીરે અમે એને સીધા કરીએ છીએ અને જરૂર પડે તો છેલ્લે એટલે કે 4 કે 5 પ્લાસ્ટરો આપ્યા પછી એક નાનું એવું ઓપરેશન પણ કરવામાં આવે છે. અને જો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ જન્મ્યા પછી ખાસ કરીને જો ટ્રીટમેન્ટ લેવામાં આવે તો પગ જે નોર્મલ પહેલાં જેવા જ એટલે કે નોર્મલ બેબીના જેવા પગ પણ થઈ શકે. સો ઇમ્પોર્ટન્ટ એ છે કે જન્મ્યા પછી એની બને એટલી વહેલી ટ્રીટમેન્ટ કરાવવી અને નિગ્લેક્ટેડ ના રહી જાય. એટલે કે ઘણી વખત એવું કે અહીંયા થાય છે કે જન્મ્યા પછીના 6 મહિના પછી કે વર્ષ પછી બાળકના માતા પિતા એમને લઈને આવે છે તો તેવી પરિસ્થિતિમાં ટ્રીટમેન્ટ થોડી અઘરી બને છે. સો ઉદ્દેશ એ છે કે
बने एटली वहली ट्रीटमेंट करवी अने रेग्युलर ट्रीटमेंट करवी अने प्लास्टर काढ़िया पछी अमे एने बूट पण आपता होईए छीए अने अमारी लैंग्वेज में डेनिस ब्राउन ब्राउन स्प्लिंट अमे कहीए छीए डीबी स्प्लिंट दैट हेज़ टू बी वॉर्न रेग्युलरली इफ दिस ट्रीटमेंट इज बीइंग टेकन रेग्युलरली तो आ पग नॉर्मल थई शके छे। भरूच જિલ્લાના જોરવા ગામે મકાનના ભાડા બાબતે બોલાચાલી કરી મકાન માલિક અને તેના સાગરીતોએ લૂંટ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। भरूच જિલ્લાના જોરવા ગામે ભાડેથી મકાન રાખી કરિયાણાની દુકાન ચલાવતા ભાડુઆતને મકાન માલિક સાથે ભાડું આપવા બાબતે થયેલી બોલાચાલીમાં મકાન માલિક અને તેના મળતિયાઓએ ભાડુઆતને માર મારી તેની પાસેથી સોનાની ચેન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,10,000 ની મત્તાની લૂંટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। મૂળ ગીર ગઢડાના કાંધી ગામના વતની અને હાલ શ્રી ગણેશ કરિયાણા સ્ટોર્સ નામે દુકાન ભાડે રાખી કરિયાણાનો વેપાર કરી જોલવાની સાઈ દર્શન સોસાયટી વેલકમ સોસાયટીની પાછળ મકાન નંબર 108માં ભાડે રહેતા ત્રિભુવન ભીખાભાઈ સાખટ ઉંમર 27 ને 29મીની સાંજે 6:30 કલાકની આસપાસ તેના મકાન માલિક નરેશ ખેની સાથે જીતુભાઈ સાવલિયા અને અન્ય એક ઈસમે ત્રિભુવન સાખટની દુકાને ધસી આવી મકાનનું ભાડું આપવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી તાત્કાલિક ભાડું માંગ્યું હતું। ભાડુવાત ત્રિભુવન સાખટે આપવાની થતી ભાડાની રકમ 43,500 સગવડ કરીને આપવા કહેતા મકાન માલિક અને તેના બે સાગરીતો ઉશ્કેરાઈ જઈ ભેગા મળી ભાડુઆત ત્રિભુવનને માથું પકડી દિવાલ તથા કાચની બારી સાથે માથું ભટકાવી દેતા તેને ઢીકા પાટુનો માર મારતા ગંભીર ઈજા થઈ હતી। જે બાદ મકાન માલિક સહિતનાઓએ ત્રિભુવન સખાટના કિસ્સામાં રહેલા રૂપિયા 65,000 રોકડા તેમજ તેણે પહેરેલ સોનાની ચેન કિંમત રૂપિયા 45,000 મળી કુલ રૂપિયા 1,10,000ની મત્તાની લૂંટ ચલાવી ત્રિભુવનને જાતિ વિશે ગાળો આપી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં ઘાયલ ત્રિભુવનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને શરીરે પણ ઈજા પહોંચતા 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ આરંભી છે। અંગારેશ્વરની પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજના સાઇટ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમના હસ્તે અંગારેશ્વર પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી તેમજ સિનિયર સિટીઝનો તેમજ ગામના લોકો માટે બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ નર્મદા નદીના સ્મશાન વિસ્તારમાં પંચવટી બનાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળાની બાળાઓએ ઉપસ્થિત રહેલ સાઇડ પ્રેસિડેન્ટ એચઆર હેડ હરેશ ચતુર્વેદી સાહેબ તથા અનિશ દેસાઈ હેમરાજ પટેલ તેમજ પર્યાવરણ વિભાગના અધિકારી પ્રજાપતિ તેમજ સરપંચ ઉપસરપંચ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કંપનીએ કરેલા વિવિધ કાર્યો માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં ફરી વરસાદ અને વાવાઝોડાની આગાહી સાચી ઠરી હોય તેમ સવારથી જ ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં ફરી વરસાદ અને વાવાઝોડાની આગાહી જાણે સાચી ઠરી હોય તેમ લાગી રહ્યું છે। ડિસેમ્બર માસના પ્રથમ દિવસથી જ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસાની ઋતુનો પ્રારંભ ભરૂચ જિલ્લામાં જોવા મળ્યો હતો। ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત રાજ્યમાં આગામી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી એટલે કે 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે જારી કરી હતી। આ સ્થિતિમાં માછીમારોએ દરિયો નહીં ખેડવા અને ખેડૂતોને ઉભા તૈયાર થયેલા પાકે બચાવવા સાવચેત કર્યા હતા, પરંતુ ડિસેમ્બરના પ્રથમ દિવસે જ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા જ હમણાં સુધીમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોએ સ્વેટરની જગ્યાએ રેનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો। ભારતીય હવામાન વિભાગે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1 ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2 ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। 2 દિવસમાં કમોસમી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। 30 નવેમ્બરથી શરૂ થનારા નવા સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 નવેમ્બરની રાતથી ઉત્તર પશ્ચિમને અડીને આવેલા મધ્ય ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ સેવી હતી। ઉપરાંત માછીમારોને 5 દિવસ માટે ચેતવણી પણ આપવામાં આવી છે। 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે અમદાવાદ પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહિતે જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેમની લણણી અને ઉભા પાક માટે યોગ્ય પગલાં લેવા મધ્ય આકાંક્ષ અને પશ્ચિમમાં મધ્ય અને ઉપલા ઉત્કર્ષીમાં પણ પ્રભાવ હેઠળ પૂર્ણીય વિસ્તારમાં પણ નીચલા સ્તરના ચાર્ટ સાથે તેની સંભવિત ક્રિયા પ્રતિક્રિયાને કારણે સિસ્ટમ સાથે સંકળાયેલા ઉચ્ચ ભેજનું આક્રમણ ગુજરાત નવેમ્બર દરમિયાન
वरसाद पड़वानी संभावनाओ व्यक्त कराती। हवामान विभाग ने आगाही पगले डिसेम्बर मासना प्रथम दिवसे सवार थी वातावरण में अचानक पलटो आता शियाळानी फूल गुलाबी ठंडी वच्चे कमोसमी वरसाद वरसता भरूच जिल्लावासीओ शियाळो अने चोमासानी ऋतुनो एक साथ अनुभव कर्यो हतो। सवारथी ज कमोसमी वरसाद वरस भरूच जिल्लो ठंडु गाळ बन्यो हतो। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પણ કમોસમી વરસાદ વરસતા ભરૂચ શહેરના જાહેર માર્ગો ઉપરથી લોકો છત્રી અને રેનકોટ સાથે જોવા મળ્યા હતા। જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસ સહિતના પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ખેડૂતોને તૈયાર થયેલા પાક ઉપર વરસાદી પાણી ફરી વરવાનો ભય ઉભો થયો છે। અંકલેશ્વર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની યુવતીનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની નવી વસાહત ખાતે રહેતી 20 વર્ષીય મેઘાબેન ધનસુખભાઈ પરમાર પોતાની એક્ટિવા ગાડી નંબર GJ16C7798 લઈ નેશનલ હાઈવે ઉપર ભરૂચથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર પોતાના ઘરે આવી રહી હતી। તે દરમિયાન વર્ષા હોટલની સામે પૂર ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સુપરમાર્કેટ નજીક નંબર પ્લેટ વિનાની ચોરીની મોટરસાઇકલ વેચવા નીકળેલા વાહન ચોરને એ ડિવિઝન પોલીસે દબોચી લીધો હતો। ભરૂચ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સાદિક ઉસ્માન કાજી નામનો ઈસમ નંબર પ્લેટ વગરની ચોરીની મોટરસાયકલ સાથે ભરૂચ શહેરમાં આવેલા સુપરમાર્કેટ ખાતે હોય અને તે આધારે તપાસ કરતા ઉપરોક્ત નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે સુપરમાર્કેટ ખાતે ઉભેલો હતો। જે મોટરસાયકલ અંગે તેની પૂછપરછ અને આધાર પુરાવાના કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેના કારણે મોટરસાયકલના એન્જિન ચેસિસ નંબરો તથા આધારે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સર્ચ કરતા આ મોટરસાયકલ નંબર GJ5LQ6374 હોવાનું તેમજ સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી સાદિક ઉસ્માન કાજી રહેવાસી મદીના પાર્ક બાવા રેહાન દરગાહ પાસેનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હજુ કેટલી મોટરસાયકલની ચોરી કરી છે તે રિમાન્ડ બાદ જ બહાર આવશે। દક્ષિણ આફ્રિકામાં વેન્ડા તરફ જતી કારનું ટાયર ફાટી જતા અકસ્માતમાં ભરૂચ જિલ્લાના 3 લોકોના મોત થયા હતા। દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉન જવા માટે ભરૂચ જિલ્લાવાસીઓ રોડ મારફતે એક ગાડી દ્વારા જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં તેમની ગાડીનું ટાયર ફાટતા તેમને જીવલેણ માર્ગ અકસ્માત નડ્યો હતો। આ મુસાફરીમાં એક સ્ત્રી અને 3 પુરુષો હતા। મળતી માહિતી અનુસાર અકસ્માતમાં એક સ્ત્રી અને 2 પુરુષોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે અને એક પુરુષ ગંભીર રીતે ઘવાયેલો અવસ્થામાં હોસ્પિટલ હેઠળ ખસેડવામાં આવ્યો છે। સ્ત્રી સાસરોદની હોય અને પુરુષો પણ સેગવા ગામના હોવાની માહિતી મળી રહ્યા છે, ત્યારે બીજો દીવા ગામનો વતની હોવાનું પણ માહિતી સામે આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી રોજીરોટીની શોધમાં ઘણા યુવાનો પોતાના પરિવારથી દૂર દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે અને અવારનવાર તેમના માઠા સમાચારો મળી રહ્યા છે। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રાજપીપળા જેલ ખાતે HIV અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ એડ્સ દિન નિમિત્તે રાજપીપળા જિલ્લા જેલ ખાતે HIV એડ્સ અંગે જાગૃતિ આવે તે માટે સિવિલ હોસ્પિટલ રાજપીપળાના સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિબેન ગુપ્તા, TB સેન્ટરના ડોક્ટર જંઘનાબેન તથા મેડિકલ ટીમ દ્વારા જેલના બંદીવાનોને HIV એડ્સ કેવી રીતે ફેલાય છે અને તેમાં શું કાળજી રાખવી જોઈએ તે અંગે માહિતી પૂરી પાડી હતી। જેલના અધિક્ષક LM બાલમેરેએ પણ બંદીવાન ભાઈઓને એડ્સથી બચવા જરૂરી કાળજી રાખવા અંગે સમજ આપી હતી અને તબીબીની ટીમનો આભાર પણ વ્યક્ત કરાયો હતો। સિવિલ હોસ્પિટલની પાછળનો બિલ્ડિંગ છે ત્યાં આગળ ખુલી ગયું છે। તમને જાણકારી માટે કે હવે આપણા જિલ્લામાં જેવી દવાઓ મળશે, દર મહિને કે 2 મહિને જે દવા લેવાની થાય છે સાગબારા ડેડિયાપાડાથી બધા પેશન્ટોને અહીંયા દવા મળે છે। હવે મેઇન એ છે કે દવા રેગ્યુલર લે અને તે જ વખતે TB માટે આપણે ગોડફા તપાસ અને એક્સરે બંને અમે ત્યાં કરાવીએ છીએ, તો જે 35-40% મૃત્યુ આપણે TBથી થાય છે HIVના પેશન્ટ એ આપણે અટકાવી શકીએ। એટલે ખાસ કે એડ્સમાં HIVમાં આપણે એક જ વસ્તુ છે કે કાળજી રાખો, કાળજી રાખશો તો એ થવાની શક્યતા નથી, પણ એ જ જાગૃતતા આપણે તમારી અંદર તમારા ઘરમાં તમારા ફળિયામાં અને તમારા ગામમાં આપણે ફેલાવી દઈએ। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। કરજણના નાયબ મામલતદાર લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા, કચેરીના કર્મચારીઓમાં પકડાયા,
જન્મથી જ બાળકના પગ વાંકા હોય તો તે વિકલાંગ નથી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં થાય છે સારવાર. આવા બાળકોની સારવાર અને પગ વાંકા હોય તેવા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ છે. કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદમાં પણ ફાટા તળાવમાં ઉભળાતી ગટરોથી નળકાગાળની પરિસ્થિતિ. ગંગરીના સામ્રાજ્યથી વાહન ચાલકો, રાજદારીઓ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ. રોગચાળાની દહેશત. ભરૂચ જિલ્લામાં ભાજપ રમતગમત સેલ દ્વારા જાડેશ્વરની કેજીએમ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ. નાયબ મુખ્ય દંડક વિશ્વેન્દ્રભાઈ પટેલે પણ વોલીબોલની રમતમાં ભાગ લીધો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.